ચોટીલાના પીપળિયા ધા ગામના ખેડૂતોને ન્યાય માટે કોર્ટનું શરણું લેવાનો વારો આવ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીનમાં મંજૂરી વગર સુજલોન કંપની દ્વારા પવનચક્કી ઊભી કરી દેવામાં આવી હતી। સરકારી ખરાબાની જમીન ગણાવીને ખેડૂતની જમીનમાં 10 વર્ષ પહેલાં પવનચક્કી ઊભી કરવામાં આવી હતી, જેનું કોઈ પણ પ્રકારનું વળતર આપવામાં નથી આવ્યું। અને હવે 10 વર્ષ બાદ કંપની દ્વારા પવનચક્કી કાઢવાની કવાયત હાથ ધરવામાં આવી છે। મળતી માહિતી પ્રમાણે અહીં હીરાસર એરપોર્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે એરપોર્ટ પર આવતી ફ્લાઇટને નડતરરૂપ બનતી પવનચક્કી ઉતારવામાં આવી રહી હોવાનું કહેવાઈ રહ્યું છે। જો કે 10 વર્ષનું કોઈ પણ પ્રકારનું વળતર આપ્યા વગર પવનચક્કી કાઢવામાં આવતા ખેડૂત દ્વારા વિરોધ કરવામાં આવ્યો। જો કે પોલીસ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે કંપનીના કર્મચારીઓએ પવનચક્કી કાઢવાની કામગીરી હાથ ધરી હતી। વિરોધ કરી રહેલા ખેડૂતોને પોલીસ અધિકારીએ ઉદ્ધતાઈથી જ્યાં જવું હોય ત્યાં જતા રહો તેવું કહ્યું હોવાનું પણ ખેડૂતોનું કહેવું છે। ખેડૂતોના કહેવા પ્રમાણે પવનચક્કીને કારણે તેમનું ખેતર બંજર થઈ ગયું છે, તેઓ વાવેતર પણ નથી કરી શક્યા અને પવનચક્કી ઊભી કરવાનું કોઈ વળતર પણ નથી મળ્યું, ત્યારે ખેડૂતો આક્રોશ સાથે રજૂઆત કરવા કોર્ટમાં પહોંચ્યા હતા અને ન્યાય મળે તેવી રજૂઆત કરી હતી। લઘુદાદલનો અહેવાલ, ચોટીલા। અને છેલ્લા 10 વર્ષથી ત્યાં પવનચક્કી આવેલી છે, જે તે સમયે 10-11 વર્ષ પહેલા જયારે પવનચક્કી ચક્કી થપાણી ની ત્યારે આ લોકો ત્યાં રોકવા ગયા હતા, ત્યારે તેઓએ કીધું કે આ સરકારી ખરાબો છે ને આ તમારી જગ્યા નથી, અહીંથી તમે વ્યા જાયજો। જાણ મળી કે આ લોકો તેમનો જે બધો સામાન છે લેવા આવ્યા છે, અમને એને રિક્વેસ્ટ કરી લઈ અમે એને થોડા દિવસ પહેલા કે તમે આ ન લઈ જાઓ અને અમારા જે 10-11 વર્ષનું અમારું વળતર છે, અમારું જે ભાડું છે એ ચૂકવો, તમારા લીધે અમારી ખેતી પણ બરબાદ થઈ ગઈ છે અને આજુબાજુની જે જમીન જે અમારી એક બાજુમાં જ જમીન છે એ પણ એના લીધે જે ફળદ્રુપ જમીન હતી એ પણ બરબાદ થઈ ગઈ છે। પવનચક્કીની ધ્રુજાટી અને ધણધણા ત્યાં એટલી આવતી હોય છે કે આજુબાજુમાં પશુ પક્ષીને પણ નુકસાન હોય। ત્યાં બહુ 15-20 જેટલા પોલીસ હતા અને 2 PSI અધિકારીઓ પણ હતા, જેમનું નામ પણ મને ખ્યાલ નથી, એક કદાચ વાળા સાહેબ હતા, એક બીજા સાહેબ હતા। તેઓએ અમને એમ કીધું કે તમારે જે કરવું હોય તે કરજો, આ બધું ભલે ગેરકાયદેસર જ છે, એટલે કે મેં કીધું કે ભાઈ તમે આ લોકો લીગલી રીતે ભલે કરે, સરકારે કદાચ કલેક્ટર સાહેબનો હુકમ હોય કે પવનચક્કી હાલ ઉતારવી તો ઉતારો, અમને કોઈ વાંધો નથી, પણ અમારું વળતર તમે ક્યારે આપશો? અમારો રસ્તા પણ તોડી નાખ્યા, બાજુની વાડ પણ તોડી નાખી અને જે જ્યારે આ પવનચક્કી કાઢવા આવ્યો ત્યારે અમારું ત્યાં મેદાન અત્યારે તમે જોવો તો એવું લાગે કે આ ખેતર બંજર છે, એને બંજર કરી નાખ્યું છે, ખેદાન મેદાન કરી નાખ્યું છે। અમે એમને એવું કીધું રિક્વેસ્ટ કે સાહેબ અમે તમે ખાલી 5 મિનિટનો સમય આપો, અમે તમને અમારા કાગળો બતાવીએ, તો એમનો એક વિડીયો પણ છે, આપ જોઈ શકો એ વિડીયોમાં સાહેબ એવું બોલે છે કે અમારે કોઈ કાગળ જોવાના થતા નથી, તમારે જે કરવું એ તમે કોર્ટમાં જાઓ।